हेलो नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आजे आपणे धोरण 3ના સામાન્ય જ્ઞાન વિશે થોડું જાણીશું. તો સામાન્ય જ્ઞાનમાં પાઠ પહેલો છે વનસ્પતિના ભાગો. તો આપણે જેમ શરીરમાં જુદા જુદા અંગો વિશે શીખી ગયા ધોરણ 2માં, એવી જ રીતે ધોરણ 3માં આજે આપણે પાઠ પહેલો છે વનસ્પતિના ભાગો. જેમ આપણે શરીરમાં અંગો હોય છે, એવી જ રીતે વનસ્પતિને પણ અલગ અલગ અંગો હોય છે. અહીં આપણે પહેલાં વનસ્પતિના પહેલા ભાગ વિશે જાણીશું. તો પહેલો ભાગ વનસ્પતિનો કયો છે? તો કે મૂળ. તો કે મૂળ છે એ વનસ્પતિને શું કાર્ય કરે છે? તો તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વનસ્પતિના બીજા ભાગનો જોશું. તો વનસ્પતિનો બીજો ભાગને શું કહેવાય? તો કે થડ. થડ થડ શું કરે છે? તો વનસ્પતિને ઉપરની તરફ વિકસે છે અને વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવામાં મદદ કરે છે. ત્યારબાદ વનસ્પતિના ત્રીજા અંગનું નામ, ત્રીજો અંગ. તો વનસ્પતિનું ત્રીજું અંગ કયું છે? તો કે પાન. પાન પાન શું કરે છે? તો કે વનસ્પતિને શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદ કરે છે. ત્યારબાદ આપણે વનસ્પતિના ચોથા અંગનું નામ જાણીએ. તો કે ચોથું અંગ કયું છે વનસ્પતિનું? તો કે ચોથું અંગ છે ડાળી. ડાળી ડાળી શું ઉપયોગમાં આવે છે? તો કે આ ભાગ પંખીઓને આશરો આપે છે. ત્યારબાદ આપણે વનસ્પતિના પાંચમા ભાગ વિશે જાણીશું. તો પાંચમું અંગ કયું છે? તો વનસ્પતિનું પાંચમું અંગ કળી છે. કળી શું કરે છે? તો કે વનસ્પતિ સાથે ફૂલ ખીલ્યા વિનાની શરૂઆતની અવસ્થા છે. કળીનો ભાગ શું છે? ફૂલ ખીલ્યા વિનાની અવસ્થા છે. ત્યારબાદ આપણે છઠ્ઠું અંગ વનસ્પતિનું છે. તો કે કયું છે? ફૂલ. ફૂલ વનસ્પતિનું છઠ્ઠું અંગ ફૂલ છે. તો વનસ્પતિનું ફૂલ શું કરે છે? તો કે વનસ્પતિનો સુંદર અને રંગબેરંગી ભાગ છે. વનસ્પતિનું સાતમું અંગ છે ફળ. વનસ્પતિનું સાતમું અંગ છે ફળ, કે કંઈક મીઠું અને સ્વાસ્થ્યપ્રદ છે જે પશુ પંખી અને આપણે પણ ખાઈએ છીએ. વનસ્પતિના સાતે સાત અંગોના નામ અહીં પૂરા થયા છે.